સ્વાગત છે તમારું અમારી ચેનલ ઇન્ડિયન મોમ ગુજરાતી રેસિપીમાં. હેલો મિત્રો, જય માતાજી. આજે બનાવવાના છે તવા ભીંડા. તેના માટે જોઈશે ભીંડા, સિંગનો ભૂકો, ચણાનો લોટ, લીમડાના પાન, લીલા દાણા, લીંબુનો રસ, નાની ચોપકર ડુંગળી, નાનું ચોપકર ટમેટું, આદુ લસણની પેસ્ટ, ચટણી, ધાણા જીરું પાવડર, હળદર, નમક, હિંગ, આખું જીરું, વરિયાળી, ઝીણી વરિયાળી, ગરમ મસાલો અને તેલ. ચણા લોટને શેકવાનો છે, તે બાઉલમાં લઈ લઈ જરૂર મુજબ તેલ ઉમેરવાનું છે. હવે આપણો લોટ છૂટો પડી ગયો છે, હવે આને શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. લોટ શેકાવા માંડ્યો છે, એની સુગંધ આવવા માંડી છે. થોડો પછી શેકાય પછી આપણે આને નીચે લઈ જવાનું. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, હવે નીચે લઈ લઈએ. લોટ ઠંડો થઈ જાય પછી લોટમાં મસાલા મિક્સ કરવાના છે અને ભીંડામાં કાપા પાડવાના છે. હવે આપણે ભીંડામાં કાપા પાડવાના છે. ઉપરના કે નીચેના ડાંડલા કાપવાના નથી, આના સીધા આમ જ કાપા જ પાડવાના છે. આપણે તવા ભીંડા બનાવવાના છે ને એટલા માટે આમ સરખી રીતે કાપા પાડી લેવાના છે. હવે આપણે આ મસાલા કરવાના છે. બાઉલમાં ચણાનો લોટ લઈ લેવાનો છે, શેકેલો. સિંગનો ભૂકો ઉમેરવાનો છે, ચોપકર ડુંગળી, ચોપકર ટમેટું, આદુ લસણનું પેસ્ટ, ચટણી, હળદર, ધાણા જીરું, નમક, હિંગ, વરિયાળી, ગરમ મસાલો, લીંબુનો રસ, લીલા ધાણા, તેલ, બે ચમચી તેલ. હવાને સરસ હાથેથી મિક્સ કરી લેવાનું છે. હવે આ ભીંડા કાપા પાડેલા છે તેને ભરવાના છે. સરસ હાથેથી દબાવી દબાવી મસાલો અંદર ભરવાનો છે.
જે રીતના આપણે મરચા કેમ ભરતા હોય એ રીતના જ ભરી લેવાના છે. સરસ મજાના ભીંડા સરખા કોળીને ભરી લેવાના છે. આ રીતના ભીંડા રાખી મસાલાને ભરી લેવાના છે. અહીંયા મૂઠો રાખવાનો, આ રીતના મસાલા અંદર ભરી લેવાનો. ગેસ ચાલુ કરવાનું છે. જરૂર મુજબ તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે, હિંગ ઉમેરવાની છે, રાઈ, જીરું, લીમડાના પાન. ભરેલા ભીંડા છે એ ઉમેરવાના છે. ધીમે ધીમે આને પલટાવવાના છે. બધા ભીંડા પલટાવી લીધા છે, હવે આને ધીમે સાથે ચડવા દેવા. 5 મિનિટ માટે ચડવા દેવાના છે. હવે આપણે જોઈએ સરસ મજાના ચડવા આવ્યા છે ભીંડા. પાછા પલટાવી લઈએ. ત્યારે તવા ભીંડા નહીં ખાતા હોય ત્યારે પણ ખાવ તો બહુ સરસ લાગશે. હવે આપણે આ ગ્રેવી વાળું, ગ્રેવી વધી હતી એનું પાણી છે એમાં ઉમેરવાનું છે. મિક્સ કરવી પડશે. પછી 5 મિનિટ માટે ચડવા દેવાની છે. સરસ મજાના થઈ ગયા છે આપણા તવા ભીંડા. જરાય કાચા આવ્યા નથી, તમે જોઈ શકો છો. હવે આપણા તવા ભીંડા તૈયાર થઈ ગયા છે. હવે આપણા તવા ભીંડા તૈયાર છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લેવાના છે. તવા ભીંડા તૈયાર છે. અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.